તો વિદ્યાર્થી મિત્રો આપણે ગયા લેક્ચર ની અંદર જે નિયમો જોયા તો એના ઉપરથી હવે આપણે આ જે દાખલો છે તો એ દાખલાની વાત કરવાની છે તો એની અંદર આ જે સમીકરણ તમને કીધું તો ગયા લેક્ચર ની અંદર તો આને સંયુક્ત વાયુ નિયમ તરીકે પણ ઓળખાય છે હવે આપણે કોયડો આજના લેક્ચર ની અંદર આ કોયડો 5.3 જે બાકી હતો કાલે તો એ જોઈ લઈએ 25 અંશ સેલ્સિયસ તાપમાને 25 અંશ સેલ્સિયસ અને 760 mm 760 mm પારાના દબાણે પારાના દબાણે વાયુ પારાના દબાણે વાયુ 600 ml કદ 600 ml કદ ધરાવે છે કદ ધરાવે છે વાયુનું કદ 640 ml ml અને અને 10 અંશ સેલ્સિયસ તાપમાન 10 અંશ સેલ્સિયસ તાપમાન થાય ત્યારે તે ઊંચાઈને ઊંચાઈએ દબાણનું મૂલ્ય શોધો દબાણનું મૂલ્ય શોધો દબાણનું મૂલ્ય કેટલું હશે કેટલું હશે હાલ હવે જો વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે સમજવાનું છે 25 અંશ સેલ્સિયસ અને 760 mm Hg પારો એટલે આ ઘણી વખત આવી રીતે લખેલું હશે ઓ Hg ના દબાણે આ mm Hg છે ને એ શું છે ખબર છે દબાણનો એકમ છે આપણે કેમ બાર માં લઈએ પાસ્કલ માં લઈએ તો એવી રીતે શું છે 760 mm Hg પારાના દબાણે વાયુનું કદ કેટલું છે તો વાયુનું કદ કેટલું છે 600 ml કદ ધરાવે છે હવે જો વાયુનું કદ કેટલું કરવાનું છે તો વાયુનું કદ 600 ml થી 640 ml અને તાપમાન કેટલું થઈ જાય છે 10 અંશ સેલ્સિયસ થાય ત્યારે તે ઊંચાઈએ તો આપણે શેનું મૂલ્ય શોધવાનું છે દબાણનું મૂલ્ય શોધવાનું છે તો કન્ડિશન 1 અને કન્ડિશન 2 તમને લખતા આવડવી જોઈએ ધારો કે તમે એની અંદર એમ કહો છો કે 25 અંશ સેલ્સિયસ તાપમાન તો 25 અંશ સેલ્સિયસ તાપમાન એટલે હું એને કહું છું T1 તાપમાન કયું તાપમાન આપું છું T1 તો આપને બધાને ખબર છે 25 પ્લસ 273 કરવું પડે શું કા સેલ્સિયસ માંથી આપણે કેલ્વિન માં ફેરવવું પડે એટલે કેટલા થશે 298 કેલ્વિન કેટલું થશે 298 કેલ્વિન હાલો સમજણ પડી ગઈ હવે એવી જ રીતે જ્યારે T1 તાપમાન હતું ત્યારે એનું દબાણ એટલે એને શું કહેવાય P1 તો P1 દબાણ છે કેટલું છે 760 mm Hg હાલો એનું દબાણ છે ત્યારે એનું શું હતું તો ત્યારે એનું કદ તો કદ એટલે શું થાય V1 તો V1 છે એ કદ કેટલું આપેલું છે તો કદ છે એ આપને 600 ml આપેલું છે તો આ કન્ડિશન છે એ તમારી શું થઈ પેલી હવે વાયુનું કદ 600 માંથી તમારે કેટલું કરવું છે તો 640 ml કરવું છે તો એને શું કહેવાય આપણે કદ V2 તો V2 છે એ કેટલું આપ્યું છે આપને 640 ml ત્યારે એનું તાપમાન કેટલું છે તો કે 10 અંશ સેલ્સિયસ તાપમાન છે એટલે T2 તાપમાન છે 10 પ્લસ શું થશે તો 10 પ્લસ 273 એટલે શું થશે 283 કેલ્વિન તો 283 કેલ્વિન ત્યારે તમારે દબાણ શોધવું છે તો દબાણ એટલે શું થશે P2 તો P2 તમારે ત્યારે શું કરવાનું છે શોધવાનું છે તો આપણે જે સમીકરણ ભણી ગયા P1 V1 upon T1 equal to P2 V2 upon T2 તો એ સમીકરણ અંદર કોડે સૂત્રનો કરતા બનાવી દો P2 ને છે એ સૂત્રનો કરતા બનાવી દો એટલે તમે કિંમત મૂકી દો એટલે તમને છે એ શું થશે તો તમને છે એ દબાણ છે એ દબાણ મળી જશે હાલો તો એની અંદર આપણે સમીકરણ આપણું સંયુક્ત વાયુ નિયમન સંયુક્ત વાયુ નિયમ હાલો તો સંયુક્ત વાયુ નિયમ જે છે એની અંદર સમીકરણ શું હતું P1 V1 upon T1 equal to P2 V2 upon T2 હવે સૂત્રનો કર્તા કોને બનાવવાનું છે P2 ને તો P2 ને સૂત્રનો કર્તા બનાવવો એટલે P2 તો આ સામેની બાજુ જાય એટલે આપણે લખીએ P1 V1 ઇન્ટુ શું થશે T2 ના છેદમાં શું થશે T1 ઇન્ટુ V2 શું થશે V2 હાલો કિંમત મૂકી દો તો P2 ઇક્વલ ટુ P1 ની કિંમત તો P1 છે એ શું છે 760 mm Hg ઓકે ગુણ્યા શું છે V1 તો V1 દબાણ કે V1 એટલે કદ તો કદ કેટલું છે 600 ml ઇન્ટુ T2 એટલે T2 તાપમાન કેટલું છે 283 કેલ્વિન અપોન
તો અપોન શું થશે T1 તો T1 તાપમાન છે કેટલું હતું તો T1 તાપમાન છે એ 298 કેલ્વિન 298 કેલ્વિન ગુણ્યા V2 તો V2 કદ છે કેટલું છે 640 ml ઓકે હાલો જો mm એ ml અને ml કેન્સલ કેલ્વિન કેલ્વિન કેન્સલ હવે કેલ્ક્યુલેટર લઈ અને તમે આનું સાદું રૂપ આપી દેશો તો P2 તમને મળશે 676.6 mm hg હાલો તો એની અંદર એકમ શું લીધો તમારો mm hg તો આ P2 છે એ શું મળ્યું તમારું દબાણ મળ્યું ઓકે સમજાઈ ગયું હાલો ત્યાર પછી તો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરીએ વાયુમય પદાર્થની ઘનતા અને મોલર દળ વચ્ચેનો આપણે શું કરવાનો છે સંબંધ તારવવાનો છે તો આપણો ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી આવડો આ ક્વેશ્ચન છે વાયુમય પદાર્થની ઘનતા વાયુમય પદાર્થની ઘનતા અને મોલર દળ અને મોલર દળ અને મોલર દળ વચ્ચેનો સંબંધ તારવો હાલો તો વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન છે 2 માર્ક્સ ની અંદર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે વાયુમય પદાર્થની ઘનતા અને મોલર દળ વચ્ચેનો સંબંધ તારવો પણ કોના ઉપરથી તારવો છે આદર્શ વાયુ સમીકરણ ઉપરથી એટલે પહેલા સૌપ્રથમ શું લખવાનું આદર્શ વાયુ સમીકરણ તો કાલે આપણે ભણી ગયા આદર્શ વાયુ સમીકરણ તો આદર્શ વાયુ સમીકરણ શું છે PV બરાબર શું છે nRT તો PV બરાબર nRT સમીકરણ છે એનો આપણે કાલે અભ્યાસ કરી ગયા હવે આપણે એની અંદર આ જે સમીકરણ છે એ સમીકરણની શું કરવી છે પુનઃગોઠવણી કરતા આપણે તો એની અંદર છે આ V છે V હવે જો V એટલે બધાને ખબર જ છે P એટલે દબાણ V એટલે કદ N એટલે મોલ R એટલે વાયુ અચળાંક અને T એટલે તાપમાન તો પુનઃગોઠવણી કરવી છે તો V ના છેદમાં મારે N લખવું છે તો V / શું થશે N તો P સામેની સાઈડ જાય તો શું થઈ જાય તો P છે તો P / શું થાય RT એટલે આપણે એની શું કરી પુનઃગોઠવણી કરી હાલો તો પુનઃગોઠવણી V / N ઇક્વલ ટુ શું થયું P / RT હવે તમને બધાને ખબર છે કે ભાઈ N એટલે શું છે તો મોલ મોલ એટલે શું થાય તો મોલ એટલે વજનના છેદમાં આણ્વીય દળ તો વજન એટલે શું થાય સ્મોલ m અને જ્યારે આણ્વીય દળ એટલે શું થશે કેપિટલ M શું થશે કેપિટલ M તો એની અંદર કિંમત તમે મૂકી દો N ની કિંમત તો N ની કિંમત આપણે મૂકી આ જે સમીકરણ છે એને આપણે ઉલટાઈ નાખીએ એટલે આપણે આમ કરી નાખીએ આ સમીકરણને પુનઃગોઠવણી કરવી છે એટલે આપણે આવી રીતે લખીએ N / V શું લખીએ N / V એટલે શું થશે P / શું થશે RT હાલો N / V એટલે અહીં N છે V ને અહીંયા લેવા એટલે V અહીંયા આવ્યો એટલે શું થઈ જશે RT સામે જશે એટલે છેદમાં વહી જશે એટલે રેડી હાલો તો હવે આપણે જે આ સમીકરણ છે N / V ઇક્વલ ટુ P / RT તો હવે જો આ સમીકરણની અંદર આપણે શું કરવું છે N ની કિંમત મૂકવી છે N એટલે મોલ વજનના છેદમાં આણ્વીય દળ તો એની અંદર આપણે મૂકવી હોય તો શું થઈ જાય સ્મોલ m ના છેદમાં કેપિટલ M ઇન્ટુ V ઇક્વલ ટુ શું થશે P / શું થશે RT ઓકે હાલો તો આ જે સમીકરણ છે તો એ સમીકરણ આપણે જોયું તો હવે એની અંદર તમને બધાને ખબર છે કે m / v તો એની અંદર ખબર છે m / v એટલે શું થશે તો m / v એટલે ઘનતા d તો તમને ખબર છે કે d એટલે શું થાય તો d એટલે ઘનતા ડેન્સિટી તો શું થશે દળના છેદમાં કદ એટલે દળ એટલે વજન m અને કદ એટલે v એટલે અહીંયા છે આ કિંમત છે આ સમીકરણની અંદર મૂકી દીધો એટલે શું થઈ જાય d / આ સમીકરણમાં તો d / કેપિટલ m તો d / કેપિટલ m ઇક્વલ ટુ શું થશે p / RT શું થશે p / RT તો હવે સમીકરણ છે એની આપણે છે શું કરીએ તો એની આપણે પુનઃગોઠવણી કરીએ તો એની અંદર આપણે કોને સૂત્રનો કરતા બનાવવો છે તો m ને સૂત્રનો કરતા બનાવવો છે તો m ઇક્વલ ટુ તો m ને સૂત્રનો કરતા બનાવીએ એટલે સમીકરણ આપણું શું થઈ જશે drt / p શું થશે drt / શું થાય p હાલો તો આ જે આપણે સમીકરણ મેળવવાનું હતું તો એ આપણે શું કર્યું સમીકરણ મેળવ્યું તો એની અંદર જે વાયુમય પદાર્થની ઘનતા
અને મોલર દળ વચ્ચેનો છે એ આપણે શું કર્યો સંબંધ તાર્યો તો આ m એટલે શું થાય મોલર દળ અને જ્યારે d છે એ શું છે ઘનતા તો એના વચ્ચેનો સંબંધ છે એ સંબંધ આપણે તાર્યો તો બે માર્ક્સ ની અંદર આ પ્રશ્ન પૂછાય વાયુમય પદાર્થની ઘનતા અને મોલર દળ વચ્ચેનો સંબંધ તારવો તો તમારે એટલા સમીકરણ એની અંદર તારવી છે એટલે મોલર દળનું સમીકરણ છે એ સમીકરણ તમારે તારવવાનું છે ઓકે હાલો હવે આપણે ત્યાર પછી ડાલ્ટન નો આંશિક દબાણ નો નિયમ છે એનો આપણે આજે અભ્યાસ કરવાનો છે તો ડાલ્ટન નો જે આંશિક દબાણ નો નિયમ છે એ મોસ્ટ આઈએમપી માં આઈએમપી છે તો એની અંદર આજે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ડાલ્ટન નો ક્વેશ્ચન બીજો આજનો ડાલ્ટન નો આંશિક દબાણ નો નિયમ આંશિક દબાણ નો આંશિક દબાણનો નિયમ સમજાવો હાલો અથવા સૂત્ર તારવો બે રીતે પાંચ માર્ક્સનો પ્રશ્ન છે કેટલા માર્ક્સનો પ્રશ્ન છે પાંચ માર્ક્સનો પ્રશ્ન છે એનું સૂત્ર તારવવાનું છે અને એના ઉપરથી છે એ આપણે આગળ છે 12મા ધોરણની અંદર પણ છે ડાલ્ટનના આંશિક દબાણનો નિયમ છે તો એનો પણ ઉપયોગ આવશે તો ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ છે એ બધાને છે આવડવો જોઈએ તો આ નિયમ છે કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો તો કે જ્હોન ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે કોણે આપ્યો હતો જ્હોન ડાલ્ટન તો જ્હોન ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે છે 1801 માં રજૂ કર્યો હતો ઈસવીસન 1801 ની અંદર છે એણે શું કર્યો હતો રજૂ કરેલો છે તો પહેલા આપણે નિયમ લખી નાખો તો નિયમ છે એ શું કહે છે તો ડાલ્ટનનો નિયમ છે પારસ્પરિક ક્રિયા ન કરતા હોય તેવા વાયુઓનું મિશ્રણ પારસ્પરિક ક્રિયા તો પારસ્પરિક ક્રિયા ન કરતા હોય તેવા વાયુઓનું મિશ્રણ નું કુલ દબાણ વાયુનું મિશ્રણ નું કુલ દબાણ વ્યક્તિગત વાયુના તો વ્યક્તિગત છે વ્યક્તિગત વાયુના આંશિક દબાણના સરવાળા બરાબર થાય છે હાલો તો વિદ્યાર્થી મિત્રો આપણો આ ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ છે તો જો તો ડાલ્ટનના આંશિક દબાણના નિયમની વાત કરીએ કે ભાઈ પારસ્પરિક એટલે એકબીજા વાયુ ક્રિયા ન કરતા હોય તેવા વાયુઓનું મિશ્રણનું કુલ દબાણ એટલે આપણે એક કરતા વધારે વાયુ લેવામાં આવે તો જો એ વાયુઓ છે એ વાયુને ભેગા કરવામાં આવે અને એનું દબાણ છે એને શું કહેવાય વાયુઓના મિશ્રણનું કુલ દબાણ વ્યક્તિગત વાયુના આંશિક દબાણના છે શું હોય સરવાળા બરાબર થાય છે તો એની અંદર આ નિયમ છે એ કયો નિયમ છે તો આ નિયમ છે એ ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ છે તો આ નિયમ છે એ સમાન પદે અને તાપમાનની પરિસ્થિતિમાં દરેક વાયુ છે એ અલગ રીતે ક્રિયાશીલ થશે અને વાયુના મિશ્રણમાં દરેક વાયુ વડે ક્રિયાશીલ થયેલું દબાણ છે એને શું કહેવાય આંશિક દબાણ કહેવાય છે હવે જો અહીંયા સમજવાનું છે કે ધારો કે હું વાયુ ત્રણ વાયુ લઉં છું તો એની અંદર છે એ વાયુ આપણે લઈએ એ બીજો લઈએ બી અને ત્રીજો લઈએ સી ત્રણ વાયુ કોઈ પણ વાયુ છે પણ એક વસ્તુ યાદ રાખવાની કે આ ત્રણેય વાયુ લીધા ને તો એ ત્રણેય વાયુ એકબીજા સાથે પારસ્પરિક ક્રિયા કરતા ન હોવા જોઈએ જો પારસ્પરિક ક્રિયા કરે તો વળી પાછું શું થાય નિપજ બની જાય એટલે એકબીજા વાયુનું જે તમે મિશ્રણ કરો છો તો એ મિશ્રણ એકબીજા સાથે છે એ પ્રક્રિયા કરતા હોવા જોઈએ નહીં એટલા માટે જ પેલો શબ્દ લખ્યો છે કે ભાઈ પારસ્પરિક ક્રિયા ન કરતા હોય તેવા હવે જો વાયુ તમારી પાસે એ વાયુ છે તો એ વાયુનું આંશિક દબાણ તો આંશિક દબાણની વાત કરી
તો આંશિક દબાણ આપણે વાત કરીએ તો એની અંદર આપણે એને નામ આપીએ PA. B વાયુ છે એનું આંશિક દબાણ છે એને નામ આપીએ PB. અને C વાયુ છે તો એ C વાયુનું જે આંશિક દબાણ છે એને નામ આપીએ PC. તો આ ત્રણેય વાયુના છે એ પોતપોતાના શું છે આંશિક દબાણ છે. હવે તમને કીધું કે ભાઈ ત્રણેય વાયુઓનું મિશ્રણ કરવામાં આવે તો મિશ્રણનું કુલ છે કુલ દબાણ, તો કુલ દબાણને આપણે આમાં લખવાનું P ટોટલ. શું લખવાનું? P ટોટલ. તો P ટોટલ છે એટલે શું થયું? મિશ્રણનું કુલ દબાણ. વ્યક્તિગત વાયુના, વ્યક્તિગત વાયુના એટલે આ A વાયુનું, B વાયુનું અને C વાયુનું આંશિક દબાણના સરવાળા બરાબર થાય. તો તમારે હવે નિયમ પ્રમાણે સૂત્ર લખવું હોય તો શું લખાય? P ટોટલ ઇક્વલ ટુ PA પ્લસ PB પ્લસ શું થાય? PC. તો શું થયું? PA એટલે શું છે? A વાયુનું આંશિક દબાણ, PB એટલે B વાયુનું આંશિક દબાણ અને PC એટલે C વાયુનું છે આંશિક દબાણ. પણ અહીંયા શું હોવું જોઈએ કન્ડિશન ની અંદર? હમણાં જ કીધું તમને અચળ તાપમાન અને કદ. તો અચળ તાપમાન અને શું કદ છે એ કેવું હોવું જોઈએ? અચળ હોવું જોઈએ. અને તમારી ટેક્સ્ટ બુક ની અંદર મેં અહીંયા કેમ A B C નામ આપ્યું છે વાયુનું, એમાં 1 2 3 નામ આપ્યું છે એટલે આમ લખવું હોય તો વાંધો નથી. હો P ટોટલ ઇક્વલ ટુ P1 પ્લસ P2 પ્લસ શું થાય? P3. એટલે કોકને એમ થાય કે વળી આ નવું આવ્યું, નવું કાંઈ નથી હો ભાઈ. તો આની અંદર છે એ શું કરવામાં આવે? એક કરતાં વધારે જ્યારે વાયુનું મિશ્રણ કરવામાં આવે ત્યારે દરેક વાયુના છે એ આંશિક દબાણના સરવાળા બરાબર શું થાય? વાયુઓના મિશ્રણનું કુલ દબાણ. એટલે હવે ગમે ત્યારે તમને ડાલ્ટનના છે એ આંશિક દબાણનો નિયમ પૂછે તો તમને આવડવો જોઈએ. અને એનો ઉપયોગ આપણે છે એ 12મા ધોરણની અંદર પણ કરશું. એટલે P ટોટલ ઇક્વલ ટુ P1 પ્લસ P2 પ્લસ P3. અને હજી તમે જો આગળ એના કરતાં પણ વધારે વાયુઓનું મિશ્રણ કરતા હોય તો પ્લસ અપ ટુ પ્લસ PN. સમજણ પડી ગઈ? હાલો હવે આપણે એની અંદર વાત કરવાની છે આપણે. તો એની અંદર ધારો કે સામાન્ય રીતે છે એ સામાન્ય રીતે વાયુઓને કેવી રીતે એકઠા કરવામાં આવે છે? વાયુઓને એકઠા, એકઠા એટલે ભેગા. તો હંમેશા છે ને કોઈ પણ વાયુની બનાવટ કરતા હોય ત્યારે તમે છે એ 10મા ધોરણની અંદર તમારી જે ટેક્સ્ટ બુક છે એમાં 10મા 11મા ચેપ્ટરની અંદર આવતું ઇથિનની બનાવટ, ઇથેન વાયુની બનાવટ અને ઇથાઇન વાયુની આ ત્રણ બનાવટ તમે ભણી ગયા છો 10મા ધોરણની અંદર. તો એ 10મા ધોરણની અંદર તમે આ વાયુઓની બનાવટ તમે જોઈ હતી ત્યારે તમને બધાને ખબર છે કે ભાઈ આવું એક સિલિન્ડર હતું, વાયુ જે બને આવું એક સિલિન્ડર હતું. હવે અહીંથી છે એ શું થતું હોય? કાચની એક ટ્યુબ આવતી હોય અને આવી રીતે છે એ આવી રીતે અહીંયા વાયુ હોય અને અહીંયા પાણી ભરેલું હોય. અહીંયા શું ભરેલું હોય? પાણી. હવે પાણી ભરેલું હોય એટલે અહીંયા વાયુ જે અહીંયા ઉત્પન્ન થયો વાયુ કાચની ટ્યુબમાંથી અહીં પરપોટા સ્વરૂપે છે એ વાયુ પાણીમાં દ્રાવ્ય ન હોય એટલે એ વાયુ છે એ પાણીમાંથી પસાર થઈ અને અહીંયા ઉપરના ભાગમાં છે અહીંયા શું થતો હતો? એકઠા થતા હતા. શું થતા હતા? એકઠા એટલે ભેગો થતો હતો. તો આપણે કોઈ પણ વાયુની બનાવટ હોય તો એ બનાવટની અંદર આપણે શેમાંથી પસાર કરતા હોય છે? તો મોટા ભાગે છે પાણીમાંથી પસાર કરતા હોય છે. તો પાણીમાંથી પસાર કરતા હોય તો તમને ખબર જ હોય કે ભાઈ જે આ પાણીમાંથી વાયુ પસાર થાય તો એ વાયુ છે એ કેવો હોય? તો ભેજવાળો હોય. કેવો વાયુ હોય? ભેજવાળો વાયુ હોય. તો હવે એ જે ભેજવાળો વાયુ છે તો એ આપણે એનું દબાણ છે એ દબાણ શોધવું હોય તો એની અંદર શું થાય કે ભાઈ ભેજનું પણ દબાણ હોય. કારણ કે પાણી છે તો પાણીની વરાળ થાય તો એ પણ વાયુ સ્વરૂપે છે તો એની એનું પણ શું હોય છે? એનું પણ દબાણ છે એ તમને જોવા મળશે. તો હવે આપણે એની અંદર કોઈ પણ વાયુ છે તો એ વાયુનું શુષ્ક વાયુ, શુષ્ક વાયુ એટલે કે જેમાં ભેજ ન હોય, તો આપણે આમ લખવું હોય પી શુષ્ક વાયુ તમારે મેળવવું હોય એટલે તો ઇક્વલ ટુ શું લખાશે? તો એ બધાને ખબર હોવી જોઈએ કે પી કુલ એટલે જે કુલ દબાણ છે એ માઇનસ એમાંથી શું કરવું પડે? તો આ ભેજનું દબાણ જે છે જલીય તાણ છે તો એ જલીય તાણ એમાંથી માઇનસ કરવું પડે ત્યારે તમને છે એ શું મળશે? તો ત્યારે તમને છે એ પી શુષ્ક વાયુ છે એ દબાણ એનું તમને મળશે. તો એની અંદર જલીય તાણ છે એ શું છે? તો જલીય તાણ છે એ પાણીની બાષ્પ દ્વારા ક્રિયાશીલ થતા દબાણ. કોના દ્વારા? પાણીની જે બાષ્પ છે એ પાણીની બાષ્પ દ્વારા. જલીય તાણની વાત કરું છું તો પાણીની છે એ બાષ્પ દ્વારા ક્રિયાશીલ થતા દબાણને ક્રિયાશીલ થતા દબાણને
ક્રિયાશીલ થતા દબાણને શું કહેવાય? તો ક્રિયાશીલ થતા દબાણને જલીય તાણ કહેવાય છે. શું કહેવાય? જલીય તાણ. તો જો તો આપણે વાયુ છે એ ભેજવાળા હોય, તો એ ભેજવાળા હોય ત્યારે તમને બધાને ખબર છે કે એની અંદર જલીય તાણ ઉત્પન્ન થશે. કેવી રીતે જલીય તાણ ઉત્પન્ન થશે? તો જે વાયુઓ ભેજવાળા હશે ત્યારે તમને ખબર છે કે એની અંદર પાણીની બાષ્પ હશે. તો એ પાણીની બાષ્પ દ્વારા જે ક્રિયાશીલ થતું દબાણ છે એને શું કહેવાય? જલીય તાણ છે, જલીય તાણ કહેવાય છે. તો હવે કોઈ પણ વાયુનું તમારે સૂકા વાયુનું દબાણ મેળવવું હોય, શું મેળવવું હોય? સૂકા વાયુનું દબાણ. તો સૂકા વાયુનું દબાણ મેળવવું હોય તો પી ટોટલ માંથી તમારે શું માઇનસ કરવું પડે? તો પી ટોટલ માંથી તમારે જલીય તાણ છે, જલીય તાણ શું કરવું પડે? માઇનસ છે, માઇનસ કરવું પડે. સમજણ પડી? હાલો, તો હવે જે આપણે સૂત્ર તાર્યું, પી શુષ્ક વાયુ ઇક્વલ ટુ પી કુલ માઇનસ શું થશે? જલીય તાણ. તો હવે તમને તમારી ટેક્સ્ટબુકની અંદર છે શું આપેલું છે? તો તમને તમારી ટેક્સ્ટબુકની અંદર છે એ એક કોષ્ટક આપેલું છે. તો એ કોષ્ટકની અંદર તમને શું કીધું છે? તો તાપમાન તમને બધાને ખબર છે, આપણે ગયા લેક્ચરની અંદર પણ, આગલા લેક્ચરની અંદર છે એ નિયમની અંદર પણ મેં તમને વાત કરી હતી કે જો કે કોષ્ટકની અંદર તમે જોશો એટલે 273.15 કેલ્વિન તાપમાને એ પાણીનું જલીય તાણ છે એ તાપમાનના વિધેય તરીકે કાર્ય કરે છે. એટલે એની અંદર જો કે ભાઈ 273.15 કેલ્વિન તાપમાને શું થશે? તો એની અંદર છે 0.0060 એનું શું છે? દબાણ છે. પછી જેમ જેમ તમે શું કરતા જાઓ છો, તાપમાન છે એ વધારતા જાઓ છો, તો તાપમાન વધારતા શું થાય છે? તો તાપમાન વધારતા એનું દબાણ પણ છે એ શું થાય છે? વધે છે. એટલે કોષ્ટક આપણે લખવાનું નથી, કોષ્ટક છે આપણે તૈયાર પણ નથી કરવાનું, આ તો ખાલી તમારે સમજ માટે છે, સમજ માટે આપેલું છે. હવે આપણે એના ઉપરથી શું સમજવું છે? તો એના ઉપરથી હવે આપણે આ નિયમની વાત કરી, હવે આપણે એના ઉપરથી સૂત્ર છે એ સૂત્ર આપણે તારવવાનું છે. શું કરવાનું છે? આપણે સૂત્ર છે એ સૂત્ર તારવવાનું છે. તો મોલ અંશના પર્યાયમાં તેની અંદર મોલ અંશના છે એ મોલ અંશના પર્યાયની અંદર આપણે આંશિક દબાણ છે તો એ આંશિક દબાણનું છે એ શું કરવું છે? આપણે સૂત્ર છે એ સૂત્ર તારવવું છે. તો એની અંદર હવે આપણે વાત કરીએ મોલ અંશના પર્યાયમાં આંશિક દબાણ, મોલ અંશના પર્યાયમાં, મોલ અંશના પર્યાયમાં આંશિક દબાણની વાત કરવી છે. કોની વાત કરવી છે? આંશિક દબાણ. હાલો, આંશિક દબાણ આપણે સમજવું છે. તો હવે એની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરીએ, ધારો કે ટી તાપમાને, ધારો કે ટી તાપમાન, ક્યાં તાપમાને? ટી તાપમાન. તો ટી તાપમાને હું ત્રણ વાયુ લઉં છું. કેટલા વાયુ લઉં છું? ત્રણ વાયુ. તો ત્રણ વાયુઓનું કદ શું છે? તો ત્રણ વાયુનું કદ છે વી માં સમાયેલા છે, એટલે કુલ કદ વી, પણ વી ની અંદર કેટલા વાયુ આવી ગયા? ત્રણે ત્રણ વાયુ સમાયેલા છે. જેમનું આંશિક દબાણ, કેટલા? ત્રણ વાયુ છે, તો જેમનું આંશિક દબાણ, તો બધાને ખબર જ હોય જેમનું આંશિક દબાણ, ત્રણ વાયુ લીધા ને, તો એ ત્રણેય વાયુનું આંશિક દબાણ શું થશે? P1, P2 અને P3. તો ત્રણ છે એના શું છે? આંશિક દબાણ P1, P2 અને P3 છે. તો હમણાં જ આપણે જે આદર્શ વાયુ સમીકરણ ભણી ગયા, કયું સમીકરણ? હવે જો બધા જ વિદ્યાર્થીઓનું અહીંયા ધ્યાન, આ મોસ્ટ IMP છે, આદર્શ વાયુ સમીકરણ, આદર્શ વાયુ સમીકરણ. તો આદર્શ વાયુ સમીકરણ છે PV બરાબર NRT. સમીકરણ શું હતું? આપણે આજ લખવાનું હો, ગમે અહીંયા આદર્શ વાયુ સમીકરણ કે, એટલે લખવાનું શું? PV બરાબર NRT. હવે જો આપણે P ની જરૂર છે એટલે સૂત્રનો કરતા મારે કોને બનાવવો છે? P ને. તો P ઇક્વલ ટુ શું થાય? NRT અપોન V. શું થશે? NRT અપોન V. તો આ આપણે શું કર્યું? સામાન્ય સૂત્ર તાર્યું. તો હવે આપણે વાયુ 1 માટે લઈએ. શું લઈએ? વાયુ 1 માટે. તો બધાને આવડે જ છે, શું નામ આપો? વાયુ 1 નું આંશિક દબાણ P1 ઇક્વલ ટુ શું થશે? તો એના મોલ વાયુના N1. R તો શું છે? અચળાંક છે, એટલે તો R જ લખવાનો. T જો અચળ તાપમાને છે, પહેલા જ લખ્યું છે, ધારો કે T તાપમાને એટલે અચળ તાપમાને, J
છેદમાં એનું કદ છે તો કદ શું થશે v એટલે કુલ કદ આપણે અહીં લખી નાખી એટલે v1 નામ આપવાનું જરૂર નથી એટલે કુલ કદ આપણે અહીં કીધું છે v માં સમાયેલા છે ઓકે હાલો તો હવે આવા ત્રણે ત્રણ સમીકરણ લખતા આવડે તમને p2 ઇક્વલ ટુ શું થાય n2 rt અપોન શું થશે v અને p3 ઇક્વલ ટુ શું થશે તો p3 ઇક્વલ ટુ n3 rt અપોન શું થાય v તો આ ત્રણ સમીકરણ છે આને સમીકરણ નંબર નામ આપો 1 આને સમીકરણ નંબર 2 અને આને સમીકરણ નંબર 3 હાલો ત્રણે ત્રણ સમીકરણ સમજી ગયા હવે આપણે હમણાં જ શું ભણ્યા તો એની અંદર આપણે ખબર છે કે ભાઈ જ્યાં પહેલા તમને આગળ સમીકરણની વાત કરી દઉં n1 n2 અને n3 શું છે તો n1 n2 અને n3 છે એ વાયુના છે એ અનુક્રમે મોલની સંખ્યા છે વાયુઓના વાયુઓના મોલની અનુક્રમે સંખ્યા છે મોલની અનુક્રમે શું છે સંખ્યા તો એ મોલની છે એ શું છે સંખ્યા છે તો એની અંદર આપને ખબર છે કે કુલ દબાણ તો આપણે છે એ હમણાં જ ભણ્યા કે ભાઈ ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પ્રમાણે તો ડાલ્ટનના આંશિક દબાણના આંશિક દબાણના આંશિક દબાણના નિયમ પ્રમાણે તો આંશિક દબાણના નિયમ પ્રમાણે આપણે ખબર છે હમણાં p ટોટલ ઇક્વલ ટુ શું લખાય તો p ટોટલ ઇક્વલ ટુ કેટલા વાયુ લીધા છે અહીંયા 3 એટલે શું થાય p1 p2 + p3 થશે તો હવે તમારી પાસે p1 p2 અને p3 ની કિંમત છે તો e કિંમત છે આપણે આ સમીકરણની અંદર મૂકી દઈએ તો શું થશે p ટોટલ ઇક્વલ ટુ p1 તો p1 ની કિંમત શું હતી n1 rt / v એવી જ રીતે p2 ની કિંમત શું હતી n2 rt / શું થાય v અને n p3 એટલે શું થાય n3 rt / શું થાય v હાલો તો હવે આપણે એની અંદર શું સામાન્ય કાઢી લઈએ કે બધાની અંદર rt / v છે એ શું નીકળશે સામાન્ય છે એ નીકળશે તો આપણે એની અંદર છે p ટોટલ ઇક્વલ ટુ શું થાય તો p ટોટલ ઇક્વલ ટુ n1 + n2 + n3 અને હવે સામાન્ય છે સામાન્ય શું નીકળ્યું તો સામાન્ય શું નીકળશે rt / v શું નીકળશે rt / v ઓકે હાલો હવે આપણે એની અંદર શું કરીએ તો p1 છે ને p કુલ વડે છે એ ભાંગી નાખીએ શું કરીએ તો p1 ને છે p કુલ ખાસ અહીંયા ધ્યાન રાખજો p1 ને p કુલ વડે ભાગતા હાલો સ્લાઇડ ફેરવું છું પણ આપણે આ p1 છે તો p1 આપણે આગલી સ્લાઇડમાં હતું ને આવડું આ શું છે p1 ઓકે પછી આપણે p ટોટલ એટલે અપોન p કુલ તો p કુલ નું સૂત્ર છે એ આપણે હમણાં શું કર્યું તાર્યું તો p કુલ નું સૂત્ર છે તો એ p કુલ નું સૂત્ર આપણે આ p ટોટલ આના વડે શું કરવાનું છે ભાગવાનું છે હાલો તો p1 અપોન શું કરવું છે p કુલ તો p1 અપોન શું થશે p કુલ તો p1 અપોન છે p કુલ તો p1 અપોન p કુલ ની વાત કરીએ તો તમને ખબર છે p1 છે એ શું છે તો p1 છે એ આપણે લખવું હોય તો જોતા જાવ અહીંયા જો p1 છે તો p1 એટલે શું થાય n1 rt / v શું છે n1 rt / શું છે v હાલો છેદમાં p ટોટલ તો p ટોટલ છે એ શું છે તો n 1 + n2 + n3 જોઈ લ્યો આગળની સ્લાઇડમાં n1 + n2 + n3 rt / v શું થશે rt / v into rt / શું થશે v હાલો હવે જો શું થશે તો એની અંદર તમને બધાને ખબર જ છે કે આ શું થશે ઉપર જતો રહેશે તો શું થઈ જશે rtv એટલે p1 / p કુલ p1 / શું થશે p કુલ તો p1 / p કુલ ની આપણે વાત કરીએ તો p1 / p કુલ તો આપણે એની અંદર સમીકરણ લખીએ શું થઈ જશે n ને અલગ લખી નાખીએ એટલે n1 ના છેદમાં n1 + n2 + શું છે n3 ઓકે હવે અહીંયા સમીકરણ શું થઈ જશે rtv ના છેદમાં શું થઈ જશે rtv તો rtv rtv શું થઈ જશે કેન્સલ હાલો તો હવે સમીકરણ છે એ આપણે શું મળ્યું તો સમીકરણ છે એ આપણે p1 ના છેદમાં p કુલ
इक्वल टू શું થશે n1 ના છેદમાં શું થશે n1 n2 શું થશે n3 તો એની અંદર આ જે સમીકરણ છે n1 n1 n2 n3 હવે આપણે એની અંદર અહીંયા જો n1 એટલે અહીંયા મેં લખ્યું n1 હવે જો તમે પહેલા ચેપ્ટર ની અંદર ભણી ગયા કે ભાઈ પહેલા ચેપ્ટર ની અંદર આવતું n1 n2 n3 એટલે શું થશે મોલ ની કુલ સંખ્યા તો મોલ ની કુલ સંખ્યા એટલે અહીંયા શું લખાય n તો n1 ના છેદમાં n એટલે આપણે અહીં શું કર્યું આ n એટલે n1 n2 n3 કર્યું તો હવે આના ઇક્વલ ટુ તમને બધાને ખબર છે શું લખાય x1 ખબર છે ને બધાને તો એની અંદર x એટલે શું છે જો કોઈ ન ખબર હોય તો ફરીથી સમજાવી દઉં x એટલે શું છે મોલ અંશ શું છે મોલ અંશ તો મોલ અંશની વ્યાખ્યા તમને ફરજિયાત આવડવી જોઈએ કોઈ પણ વાયુના મોલ છેદમાં કુલ મોલ એટલે શું થઈ ગયું n1 n2 n3 તો કુલ મોલ ના ગુણોત્તરને શું કહેવાય મોલ અંશ એટલે આપણે અહીંયા શું કર્યું x1 ઇક્વલ ટુ શું થાશે તો આ સૂત્ર x1 ઇક્વલ ટુ n1 ના છેદમાં n અને જ્યાં n છે એ શું થશે તો n છે એ કુલ મોલ હવે આપણે સૂત્રનો કરતા છે તો એની અંદર આપણે સૂત્ર છે એ શું આવ્યું તો સૂત્ર જો હવે અહીં લખું ખાસ અહીંયા ધ્યાન p1 ના છેદમાં p ટોટલ એટલે હું હવે pt લખું છું તો p ટોટલ ઇક્વલ ટુ સમીકરણ શું થયું x1 શું થયું x1 તો હવે આપણે એની અંદર સૂત્રનો કરતા છે એ કોને બનાવવો છે તો સૂત્રનો કરતા છે p1 ને બનાવી તો p1 ઇક્વલ ટુ શું થાય તો કે x1 ઇન્ટુ p ટોટલ શું થાય x1 ઇન્ટુ p ટોટલ તો આ છે એ સમીકરણ આપણે મેળવવાનું હતું તો એ સમીકરણ આપણે મળી ગયું શું થાય p1 ઇક્વલ ટુ x1 ઇન્ટુ p ટોટલ ઓકે હવે જુઓ આ જે રીતે આપણે શું કર્યું સમીકરણ વાયુ 1 માટે તૈયારું તો વાયુ 1 માટે શું તૈયારું તો આપણે વાયુ 1 માટે આપણે આમ લખ્યું p1 p1 ઇક્વલ ટુ x1 ઇન્ટુ શું થશે p ટોટલ મળ્યું તો આવી જ રીતે p2 p3 બે વાયુ છે ને હજી તો એ બે વાયુ છે એ શું થશે તો બે વાયુ પ્રમાણે પણ તમે આવી જ રીતે લખી શકાય એટલે બે માટે હવે સમીકરણ તારવવાની જરૂર નથી એક p1 નું જ સમીકરણ તારવવાનું અને પછી તમારે લખી નાખવાનું આ જ પ્રમાણે શું લખી નાખવાનું આ જ પ્રમાણે તો આ જ પ્રમાણે બીજા બે વાયુ માટે બીજા બે વાયુઓ આ જ પ્રમાણે બીજા બે વાયુઓ માટે લખી શકીએ કે p2 જો આની અંદર ઉપરથી ને લખવાનું છે p2 ઇક્વલ ટુ શું થાય x2 ઇન્ટુ શું થાય p ટોટલ આ બીજા વાયુ માટે તો એવી જ રીતે છે એ શું થાય ત્રીજા માટે લખવું હોય તો અને p3 ઇક્વલ ટુ શું લખાય x3 ઇન્ટુ શું લખાશે p ટોટલ ઓકે હાલો તો હવે આથી સામાન્ય સમીકરણ લખવું હોય તો આવડે બધાયને આથી સામાન્ય સમીકરણ લખી શકાય તો સામાન્ય સમીકરણ છે એ લખવું હોય તો સામાન્ય સમીકરણ શું લખી શકાય pi i એટલે કોઈ પણ નંબર તમને ખબર છે ને pi equal to xi into p cool તો આ સમીકરણ છે એ લખી શકાય સામાન્ય હાલો તો આ સમીકરણ આપણે છે એ ડાલ્ટનના આંશિક દબાણના નિયમ ઉપરથી આપણે છે શું કર્યું તાર્યું તો એની અંદર બધાને ખબર છે pi અને xi એ i છે એ વાયુના અનુક્રમે શું છે આંશિક દબાણ અને મોલ અંશ તો હવે જે છેલ્લું સૂત્ર તાર્યું તો જો વાયુઓનું મિશ્રણનું કુલ દબાણ જાણતા હોઈએ તો તેનો ઉપયોગ કરી અને વ્યક્તિગત છે વ્યક્તિગત વાયુ વડે ઉત્પન્ન થયેલું દબાણ શોધી શકાય જો તમે કોઈ પણ ત્રણ વાયુ હમણાં એનો દાખલો આવશે એટલે સમજાઈ જશે તમને તમે વાયુઓનું કુલ દબાણ જાણતા હોય શું જાણતા હોય કુલ દબાણ જાણતા હોય તો x1 અને મોલ અંશ તો આપણે જાણતા જોઈએ તો તમે શું શોધી શકાય તો આ એનું વ્યક્તિગત દબાણ વાયુનું વ્યક્તિગત દબાણ આ સૂત્ર ઉપરથી તો વાયુનું છે એ વાયુનું વ્યક્તિગત દબાણ છે એ દબાણ શું કરી શકાય તો વાયુનું વ્યક્તિગત દબાણ છે એ શોધી શકાય તો આ ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ
અને એની સાથે આપણે શું કર્યું તો એની સાથે આપણે મોલ અંશ છે તો એ મોલ અંશ વચ્ચેનો સંબંધ છે એ આપણે તાર્યું હવે એના ઉપરથી આ જે આપણે સંબંધ તાર્યો છે એના ઉપરથી ન જ આપણે શું ગણવો છે એક દાખલો છે એ દાખલો ગણી લઈએ આ ઝડપથી તો દાખલાની વાત કરીએ નિયોન અને ડાયોક્સિજન બે વાયુનું મિશ્રણ છે અહીંયા શું છે નિયોન અને ડાયોક્સિજન તો નિયોન અને ડાયોક્સિજનનું શું છે મિશ્રણ તો નિયોન અને ડાયોક્સિજનનું છે એ મિશ્રણ છે તો એની અંદર 70.6 ગ્રામ શું છે ડાયોક્સિજન 70.6 ગ્રામ ડાયોક્સિજન અને 167.5 ગ્રામ શું છે તો 5 ગ્રામ નિયોન ધરાવે છે શું ધરાવે છે નિયોન ધરાવે છે નિયોન ધરાવે છે જો નળાકાર વાયુમાં જો નળાકાર વાયુમાં નળાકાર વાયુમાં વાયુઓના નળાકાર વાયુઓના મિશ્રણનું દબાણ એટલે બંનેનું કુલ દબાણ મિશ્રણનું દબાણ મિશ્રણનું દબાણ એટલે પી ટોટલ તો એ મિશ્રણનું દબાણ છે એ કેટલું છે 25 બાર કેટલા બાર 25 બાર હોય તો 25 બાર હોય તો મિશ્રણમાં ડાયોક્સિજન અને નિયોનનું આંશિક દબાણ શોધો અને નિયોનનું આંશિક દબાણ નિયોનનું આંશિક દબાણ શોધો હાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે તમારે એક્સ એટલે કે મોલ અંશ શોધવા છે તો મોલ અંશ તમારે શોધવા હોય તો તમને મેં હમણાં જ વ્યાખ્યા આપી હતી મોલ અંશની વ્યાખ્યા શું વ્યાખ્યા આપી હતી કોઈ પણ વાયુના મોલ છેદમાં કુલ મોલના ગુણોત્તરને શું કહેવાય મોલ અંશ તો પેલા તમારી પાસે બે વાયુનું મિશ્રણ કરેલું છે કોનું બે વાયુનું મિશ્રણ કર્યું છે નિયોન અને ડાયોક્સિજન નિયોન કેટલા ગ્રામ ડાયોક્સિજન કેટલા ગ્રામ લીધો 70.6 ગ્રામ તો 70.6 ગ્રામ છે એ ડાયોક્સિજન છે અને 167.5 ગ્રામ છે એ નિયોન છે બેને એક પાત્રની અંદર ભરી દીધા અને પાત્રની અંદર જ્યારે ભર્યા ત્યારે એનું કુલ દબાણ કેટલું છે તો કુલ દબાણ કેટલું છે 25 બાર છે તો મિશ્રણમાં છે એ ડાયોક્સિજન અને નિયોનનું શું શોધવાનું છે આંશિક દબાણ શોધવાનું છે એકદમ દાખલો સરળમાં સરળ છે તો હવે પેલા તો જો નિયોનના અને ડાયોક્સિજનના શું શોધી લેવાય મોલ સંખ્યા શોધી લેવાય મોલ મળશે ને એના ઉપરથી તમને શું મળશે મોલ અંશ અને મોલ અંશ મળી જશે પછી તો આપને બધાને ખબર જ છે કે આગળ જે સૂત્ર ભણી ગયા તો એ સૂત્રની અંદર કિંમત મૂકી દો એટલે તમારે ડાયોક્સિજન અને નિયોનનું આંશિક દબાણ મળી જશે હાલો તો પેલા આપણે શું શોધીએ ઓટુના ડાયોક્સિજન છે ને તો ઓટુના મોલની સંખ્યા તો બધાને આવડે છે મોલ ઇક્વલ ટુ શું થાય વજનના છેદમાં આણ્વીય દળ તો વજનના છેદમાં આણ્વીય દળ હાલો ડાયોક્સિજનનું વજન કેટલા ગ્રામ છે 70.6 ગ્રામ તો 70.6 ગ્રામ એનું વજન છે આણ્વીય દળ ઓક્સિજન 16 × 32 તો 32 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ તો 32 ગ્રામ છે એ 32 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ તો એની અંદર ગ્રામ ગ્રામ કેન્સલ એટલે શું થાય 70.6 × 32 એટલે 2.21 મોલ મળ્યા તમને ઓકે હાલો એવી જ રીતે નિયોનના શોધી લ્યો કોના મોલ શોધી લ્યો નિયોનના મોલ સંખ્યા મોલની સંખ્યા મોલ ઇક્વલ ટુ વજનના છેદમાં આણ્વીય દળ હાલો મોલ ઇક્વલ ટુ વજનના છેદમાં આણ્વીય દળ તો મોલ ઇક્વલ ટુ વજનના છેદમાં આણ્વીય દળ તો એની અંદર જો વજન કેટલું લીધું છે 167.5 તો 167.5 છેદમાં આણ્વીય દળ તો આણ્વીય દળ છે નિયોન નિયોનનો પરમાણીય ક્રમાંક કેટલો 10 એટલે એનું આણ્વીય દળ 20 ગ્રામ મોલ ઇન્વર્સ હાલો આનો એકમ ગ્રામ એટલે ગ્રામ ગ્રામ કેન્સલ મોલ ઉપર બી આવે એટલે મોલ ઇન્વર્સ હાલો તો આનો 167.5 × 20 કરશો એટલે 8.375 મોલ હાલો મળી ગયા બેના મોલ તો હવે પહેલા ચેપ્ટરની અંદર તમે સમજી ગયા હશો કે ભાઈ મોલ છે એ મોલ મળી ગયા તો એના ઉપરથી તમે શું શોધી શકાય
મોલ અંશ તો ડાયોક્સિજનના શું શોધવા છે મોલ અંશ આવડે છે ને બધાયને મોલ અંશ તો મોલ અંશ એટલે જો આમ લખાય સૂત્ર લખું છું અહીંયા ઓટુના મોલ અંશ ઓટુના મોલ અંશ તો જો ઓટુના મોલ અંશ એટલે શું થાય ઓટુના મોલ છેદમાં કુલ મોલ કુલ મોલ એટલે બેયનો સરવાળો બે વાયુ છે ને તો ઓટુના મોલ પ્લસ કોના મોલ તો નિયોનના છે નિયોનના મોલ આવી રીતે હાલો ઓટુના મોલ આપણે હમણાં શોધ્યા તો ઓટુના મોલ કેટલા મળ્યા હતા તો 2.21 તો 2.21 અપોન છે ઓટુના મોલ પ્લસ નિયોનના મોલ એટલે શું થઈ જશે તો શું થશે તો એની અંદર આપણે મળશે 2.21 પ્લસ 2.21 પ્લસ નિયોનના મોલ તો નિયોનના મોલ છે કેટલા છે 8.375 તો 8.375 તો આનું સાદુરૂપ આપશો એટલે તમને મળશે 0.21 કોના મોલ અંશ મળ્યા ઓટુના મોલ અંશ તો એને આમ પણ લખાય હો x ઓટુ આમ લખાય એને શું લખાય x ઓટુ x એટલે મોલ અંશ અને ઓટુના મોલ અંશ હવે જો બે વાયુ છે ને તમારી પાસે તો હવે તમારે શું કરવું છે નિયોનના મોલ અંશ મેળવવા છે શું મેળવવા છે નિયોનના મોલ અંશ કોઈ દિવસ મેળવવા ન પડે જો પેલું ચેપ્ટર ભણ્યા હોય તો શું હતું કે કોઈ પણ વાયુના મિશ્રણની અંદર દરેક વાયુના મોલ અંશનો સરવાળો હંમેશા કેટલો થાય એક જ થાય તો નિયોનના મોલ અંશનું સૂત્ર આવી રીતે લખી શકાય હું અહીં લખું છું એન ઈ ના મોલ છેદમાં કુલ મોલ કુલ મોલ એટલે શું થાય એન ઈ ના મોલ પ્લસ ઓટુ ના મોલ આ પ્રમાણે તમે શોધી શકો પણ એવી રીતે ન શોધાય આવી રીતે શોધવું વાર લાગે પણ તમને ખબર જ છે બે વાયુ છે તો એ બે વાયુના મોલ અંશનો સરવાળો હંમેશા એક જ થાય ગમે ત્યારે તો એની અંદર અહીંયા 1 માઇનસ છે 0.21 કરી નાખો તો ડાયરેક્ટ સીધો જ જવાબ આવી જાય આપણી પાસે 0.79 અને આ રીતે દાખલો ગણશો કિંમત મૂકીને તો એ જવાબ તો 0.79 જ આવશે હો જો તમારે ગણવું હોય તો એની ના મોલ છે તો એની ના મોલ આપણે નિયોનના કેટલા 8.375 છેદમાં તો છેદમાં શું થશે 8.375 પ્લસ ઓટુના મોલ છે 2.21 તો આ પ્રમાણે દાખલો ગણશો તો જવાબ તો શું આવવાનો છે 0.79 ઓકે હાલો તો એની અંદર બંનેના છે એ શું મળી ગયા આપણે મોલ મળી ગયા તો હવે આપણે એની અંદર આ હમણાં જ આગળ છે એ સૂત્ર જોયું હતું કયું સૂત્ર જોયું હતું પીઆઈ ઇક્વલ ટુ એક્સઆઈ એટલે શું થાય મોલ અંશ અને ઇન્ટુ પી કુલ જો પી કુલ તમને આપ્યું છે એક્સઆઈ તમે શોધ્યું તો પીઆઈ તો મળી જ જાય તમને તો પીઆઈ શું છે તો પીઆઈ છે એ આંશિક દબાણ છે શું છે આંશિક દબાણ હાલો તો એની અંદર હવે આપણે આ સમીકરણની અંદર કિંમત મૂકી દીધો તો પેલા કોની માટે વાત કરીએ તો પેલા ઓક્સિજન માટે વાત કરીએ કોના માટે વાત કરીએ ઓક્સિજન તો ઓક્સિજન માટે વાત કરીએ તો એની અંદર ડાયોક્સિજનનું આંશિક દબાણ તો ડાયોક્સિજનનું આંશિક દબાણ તમને ખબર પીઆઈ એટલે શું છે આંશિક દબાણ તો આપણે અહીંયા છે આમ લખી શકાય પીઓ ટુ આમ લખી શકાય ઇક્વલ ટુ એક્સ ઓ ટુ ઇન્ટુ પી ટોટલ આવી રીતે સમીકરણ લખાયો એટલે પીઓ ટુ તમારે શોધવું છે ડાયોક્સિજનનું આંશિક દબાણ શોધવું છે તો એક્સ ઓ ટુ તો એક્સ ઓ ટુ હમણાં તમે ડાયોક્સિજનના મોલ મેળવા કેટલા મેળવા 0.25 એટલે 0.21 હા 0.21 ગુણ્યા પી ટોટલ રકમમાં આપ્યું છે કેટલું આપ્યું છે 25 12 કેટલું આપ્યું છે 25 12 તો પી ઓ ટુ ઇક્વલ ટુ શું થશે તો પી ઇક્વલ ટુ 0.21 ઇન્ટુ 25 એટલે 5.25 12 ઓકે મળી ગયું એવી જ રીતે કોના માટેનું શોધી લ્યો નિયોન માટેનું કોના માટેનું શોધી લ્યો નિયોન માટેનું હાલો નિયોન માટેનું તમારે શોધવું હોય એટલે શું લખાય પી એન ઈ ઇક્વલ ટુ એક્સ એન ઈ એટલે નિયોનના મોલ ઇન્ટુ પી ટોટલ તો પી એન ઈ એક્સ એન ઈ એટલે એના મોલ અંશ હમણાં મેળવ્યા 0.79 તો 0.79 ઇન્ટુ પી ટોટલ તો પી ટોટલ છે એ આપને ખબર છે કેટલું આપેલું છે 25 12 હાલો તો હવે એની અંદર આપણે ગુણાકાર કરી નાખો ગુણાકાર કરતા તમને શું મળશે 19.75 12 શું મળશે 19.75 12 દબાણ તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો પણ છે મોસ્ટ આઈએમપી છે તો આગળ જે આપણે ડાલ્ટનનો આંશિક દબાણનો છે નિયમ જોયો એના ઉપરથી આવી રીતે જો કોઈ પણ વાયુના મિશ્રણનું કુલ દબાણ જાણતા હોઈએ અને છે એના મોલ અંશ આપણે શોધી લઈએ
તો એના ઉપરથી આપણે વ્યક્તિગત વાયુનું છે શું શોધી શકાય આંશિક દબાણ છે શોધી શકાય ઓકે કમ્પ્લીટ તો આજે આપણે શું કર્યું બે દાખલાઓ જોયા વાયુમય પદાર્થની ઘનતા અને મોલર દળ વચ્ચેનો સંબંધ આવ્યો અને ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ છે એ જોયો તો આટલું કમ્પ્લીટ છે હોમવર્ક તૈયાર કરી નાખજો મોકલીશ તમને પીડીએફ અને ત્યાર પછી આવતા લેક્ચરની અંદર વાયુઓનો છે આણ્વીય ગતિજ ઉર્જાવાદ છે ગતિજ ઉર્જાવાદ અને ત્યાર પછી વાસ્તવિક વાયુનું વિચલન અને પ્રવાહીકરણ એટલે ત્રણ ટોપિક બાકી છે એટલે વાયુમય અવસ્થા પૂરી થશે અને ત્રણ ટોપિક ત્યાર પછી પ્રવાહી અવસ્થાના બાકી છે એટલે વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ તૈયારી કરી નાખજો સમજણ પડી હાલો